નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી, જેમાં પાઠ નંબર 7 વનમાં ચાંદલિયો ઉગ્યો, જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. આપણી આ ચેનલ પર ધોરણ 11ના તમામ વિષયના બધા જ પાઠની વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળી રહેશે. તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાયનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. નંબર 1. નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? તો જવાબ આવશે કે નાયિકાને વનમાં ઉગેલો ચાંદલિયો જાણે સૂરજ થઈ ઉગ્યો હોય એવું લાગે છે. નંબર 2. નાયક રોકાવાની શા માટે ના કહે છે? તો જવાબ આવશે કે નાયકની સાથે એના મિત્રો પણ છે, માટે એ રોકાવાની ના પાડે છે. નંબર 3. નાયક નાયિકાને નહીં રોકાવા માટે કયું કારણ આપે છે? તો જવાબ આવશે કે વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયકની સાથે એના મિત્રો પણ છે, માટે એ રોકાવાની ના પાડે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો. નંબર 1. નાયકના આતિથ્ય માટે નાયિકા શિષ્ય વિનંતી કરે છે? તો જવાબ આવશે કે નાયિકા નાયકનું આતિથ્ય કરવા માટે અધીરી બની છે. નાયિકા એ પ્રિયતમના આતિથ્ય માટેની તમામ સામગ્રી તૈયાર રાખી છે, આથી પ્રિયતમ આવતા જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે. નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવો છે, આથી દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે. પ્રશ્ન નંબર 3. મુદ્દાસર નોંધ લખો. નંબર 1. નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવને તમારા શબ્દોમાં વર્ણવો. તો જોઈએ જો કે નાયિકા પોતાના પ્રિયતમના વિરહમાં ઝૂરે છે. એકલતા અનુભવતી પ્રિયતમાના જીવનમાં ચાંદલિયો ઉગ્યો એટલે પ્રિયતમના આવવાથી એના હૃદયમાં ઉલ્લાસ જાગ્યો. એને લાગ્યું કે એના સુના જીવનમાં ચંદ્ર જાણે સૂરજ થઈને ઉગ્યો. સૂરજ આશાનું કિરણ લઈને આવ્યો છે એટલે એના આનંદની સીમા નથી. એ પ્રિયતમને આવેલા જોઈને એની આગતા સ્વાગતા કરવા તત્પર થઈ છે. એ પ્રિયતમને ઉતારો કરવા, દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી ક્રિયાઓ એને ત્યાં કરે એવી વિનંતી કરે છે. એ નિમિત્તે પ્રિયતમ રોકાય તો એના વિરહનું દુઃખ દૂર થાય અને એના એકલવાયા જીવનમાં મિલનના આનંદનો અનુભવ થાય. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું આપણે પાઠ નંબર 8ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.